રાપર તાલુકાને શિક્ષિત બનાવવાનું સપનું આંખોમાં આંજી ઈશાન સંસ્થા કરે છે આગે કૂચ. સ્ટોરી બાય ઘનશ્યામ બારોટ, મા ન્યૂઝ લાઈવ, રાપર, કચ્છ, ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મા ન્યૂઝ લાઈવ અને હું ઘનશ્યામ બારોટ. આપણે આજે અહીં ઈશાર સંસ્થાના કેમ્પસમાં પધારેલા દીપકભાઈ તેરૈયા એટલે બહુ મોટિવેશનલ સ્પીકર, અધ્યાપક, સાયકોલોજિસ્ટ અને ખાસ તો ઉદ્દીપક નામની એક યુટ્યુબ ચેનલ પરથી જેમના પ્રેરણાત્મક સંબોધનો આપણે અવારનવાર જોતા હોઈએ છીએ. આજે રાપરના શહેરના ભાગ્ય છે કે આપણી સાથે એવા એક વિદ્વાન, એવા એક અધ્યાપક આપણી વચ્ચે છે કે જે તમને દર્શાવવા મને આનંદ થશે. ખાસ તો દીપકભાઈ, આપ વાગડ વિશે અત્યારે જે બોલે એ બાબતે આપે ખૂબ અધ્યયન કર્યું છે ને આપ ખૂબ, મારે અહીં કહેવું છું કે અમારા જે બેન સેજલબેન જોશી છેલ્લા 2014થી એક અહીં બાળકો અને મહિલાઓ માટે એક એવો યજ્ઞ શરૂ કર્યો છે કે જે ના ભૂતોના ભવિષ્યથી અમે વાગડવાસીઓ ક્યારેય આની કલ્પના પણ નહોતા કરી શકતા. શું કહેશું? બિલકુલ, મેં જે મારા વ્યાખ્યાનમાં છેલ્લે કહ્યું એ જ શબ્દો મને પહેલાં અહીંયા તમારી વાતથી શરૂઆતમાં એ કહેવા છે કે એવા લોકગીતો સાંભળીને આપણે બધા મોટા થયા છીએ કે વાગડમાં ના દેજો એટલે દીકરી ના દેજો, એ જે પ્રદેશ વિશેની વાત હતી એની બદલે વાગડમાં જાજો રે ભાઈ કે વાગડમાં દેજો રે ભાઈ ગીતોની પરંપરા શરૂ થાય એ રીતે મારું ઘર એ પ્રકલ્પ અહીંયા જે શરૂ થયો છે. ઈસાર જે મૂળમાં રહીને તળમાં રહીને જે કામ કરી રહી છે આ વિસ્તારને સમજીને, અને એ પણ મેં આજે જોયું આ કાર્યક્રમમાં સાક્ષી થયો ત્યારે મને બિલકુલ દેખાયું છે કે વિસ્તારના લોકો પણ ખૂબ ઈચ્છે છે કે આ વિસ્તારમાં ખૂબ મજાના સોશિયલ વર્કના કામ થાય, બાળકો અને મહિલાઓના અધિકારોને જાળવતા અને સમાજમાં એક સંતુલિત વ્યવસ્થા ઊભી થાય એના માટે બધા સક્રિય છે. આગેવાનો પણ અહીં આવ્યા હતા અને એટલે મને એમ કહેવું છે કે સોશિયલ એક્શન અને રિસર્ચ આ ત્રણ શબ્દ છે એ અહીંયા ખરા અર્થમાં ચરિતાર્થ થાય છે. અને ખાસ કરીને જે આજે આ લર્નિંગ સેન્ટર જોયું કે આટલા બધા પુસ્તકો અને શાળાએ ન જતા બાળકોને પુસ્તક સાથે કનેક્ટ કરીને, પ્રવૃત્તિ સાથે કનેક્ટ કરીને એને શીખતો અને ભણતો કરવો અને એના વર્લ્ડ વ્યૂને વ્યાપક કરવો એ કામ જે અહીંયા થાય છે. સેજલબેનને અને સંસ્થાને તો સહસલામ છે અને વિસ્તારમાં બધા સહયોગીઓને પણ ખૂબ સલામ કરું છું અને તમારી ચેનલના માધ્યમથી બધાને અભિનંદન પાઠવું છું. અને એક મને એ કહેવું છે કે હું આજે અહીંયા આવ્યો ને એમ તમે પણ આ ઈસારની રાપરની મુલાકાત એક વખત ચોક્કસ લો એવી મારી ભલામણ છે. માં જવું છે આ હેતુથી એક અંતરાત્મામાંથી અવાજ આવ્યો અને 9.5 વર્ષ સરકારમાં નોકરી કરી અને સ્વૈચ્છિક રાજીનામું આપીને એટલે છોડી હતી કે મૂળ મારો જે અંતરાત્મા છે એ ટ્રેનરનો, શિક્ષકનો અંતરાત્મા છે. અને મેં એવું નહીં વિચાર્યું કે ખાલી ક્લાસરૂમ કે વિદ્યાર્થીઓ પૂરતું એને સીમિત રાખીએ, એ સમાજના જે કેટલાક મુદ્દાઓ છે એ મુદ્દાના ઇન્ટરવેન્શનમાં થાય એવા હેતુથી ત્યારે અંતરાત્માના અવાજને સાંભળીને જ કોઈપણ પ્રકારની એવી સિક્યોરિટી નહોતી છતાં જોબ છોડીને એ શરૂ કર્યું. અને એ પછીથી ઉમા દીપક, મારા પત્ની ઉમાજી અને હું, એટલે ઉદ્દીપક નામથી એક આખો પ્રકલ્પ શરૂ થયો. અને સામાન્ય રીતે ઉદ્દીપક એટલે કેટાલિસ્ટ, પ્રક્રિયામાં ભાગ લીધા વિના પ્રક્રિયાને વેગવાન બનાવે તે, અને મૂળે એક ટ્રેનરનું એક સોશિયલ વર્કરનું કામ એ જ છે. અને એટલે પેરેન્ટિંગ, કપલ્સ રિલેશન્સ, ગવર્મેન્ટ ઓફિસર્સની તાલીમ, કારણ કે સરકાર સાથે જોડાયેલો હતો તો સરકારના તરફથી એથિક્સની અને લીડરશિપની, કમ્યુનિકેશનની બધી ટ્રેનિંગ, એટલે અત્યારે ઘણા બધા રાજ્યોમાં સરકારી તાલીમો સાથે પણ, બિન સરકારી તાલીમો સાથે પણ, આ પ્રકારની સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે પણ બહુ જ મજાથી શિક્ષણનું જ કામ પણ સીધે સીધું હૃદયથી હૃદય કનેક્ટ કરીને કરી શકાય છે. કોઈ પણ પ્રકારની ફાઇલ વચ્ચે આવતી નથી, સીધું લાઈફનું કામ થાય છે અને એટલે જે વાવીએ છીએ ઉગે છે એવું દેખાય છે, બસ એ આનંદ છે. મેં જોયું છે તરીકે સાહેબ, ખરેખર તો આ જે મોટિવેશનલ સ્પીકરો રહ્યા અત્યારે હું માનું છું ત્યાં સુધી આ એક વ્યવસાય થઈ ગયો છે. હા છે, આ એક વ્યવસાય થઈ ગયો છે. બહુ મોટી બધી ફીસ એની લેવામાં આવતી હોય છે કલાક કે 1.5 કલાકના એમના સંબોધન બાબતે. પણ ખાસ હું એ કહીશ સર, તમે જ્યારે મોટિવેશનની સાથે સાથે આપણે એક સમાજમાં ફિલ્ડમાં જઈને સાહેબ કામ કર્યું છે, તમે ખાલી મોટિવેશન નથી કરતા, તમે ફિલ્ડમાં ગયા છો. મારા પ્રશ્નનો હાર્દ એ છે સાહેબ કે તમને ફિલ્ડમાં તમારા હૃદયને એવી કઈ બાબત હોય ઝંકોરી કે તમે જે આ નાના નાના વ્યક્તિઓની સાથે ફિલ્ડમાં જઈ, જેમ કે આજે અમારી ઈસાર સંસ્થામાં આપે તમે જોયું કે અહીંયા વધારે પડતા અમારા તાલુકાના વ્યક્તિઓ કરતાં મહેમાનોની સંખ્યા તમને વધારે લાગતી હશે, કારણ કે અમારી પાસે એટલી જાગૃતિ નથી. એટલે આવા નાના નાના સેન્ટરોમાં જઈ અને તમે જે એક સીધે સીધા ગ્રાઉન્ડમાં ફિલ્ડમાં જોડાયા છો, એ તમને એવી કઈ બાબત હતી જેણે તમને ચોટ કરી, જેણે તમારા માટે અસર કરી? મારા માટે હું એવું કહીશ કે મેં એચઆઈવી એઇડ્સના ક્ષેત્રમાં કામ કર્યું જ્યારે સરકારમાં જોડાયો, એના પહેલાં હું તાલીમનું જ કામ કરતો હતો. પણ એ
एचआईवी एड्सना સંદર્ભમાં કામ કરતી સંસ્થાઓની તાલીમ કરવાની થઈ અને એ વખતે જેને સમાજની બહાર કહેવામાં આવે છે, જેને સમાજમાં ગણવામાં નથી આવતા, એ કમ્યુનિટી સાથે સેક્સ વર્કર્સ, ટ્રાન્સજેન્ડર્સ અને એ લોકો પોતે જ ક્યાંક વ્યથિત છે, પીડિત છે અને પાછા એને વિક્ટિમ તરીકે જોવામાં આવે છે. મને અહીંયાથી એ કહેવું છે માધ્યમથી કે એ મૂળ ત્યાં નખાયા એ કામના, કારણ કે ખૂબ પ્રામાણિક રીતે જીવતા અને જેને અસલ માણસ કહેવાય ને એ ત્યાં મળ્યા. આપણે બધા લોકો ઘણી બધી જે જિંદગી જીવ્યા છીએ એ જ જિંદગીની વાત બધા સાથે શેર કરીએ ને. મોટિવેશનલ સ્પીકર તરીકે નહીં, મને એમ લાગે કે એક ઇન્સ્પિરેશનના સંદર્ભમાં કહે ને તો પ્રેરણા અંદરથી આવે, સૂચના બહારથી આવે. એટલે ઓર્ડર ઉપરથી આવે, એ અંદર ઉગશે કે નહીં ખબર નથી, પણ જે અંદરથી માણસને વિચાર આવે છે. એટલે ત્યારે મને એમ થયું કે માણસો અને જીવન સાથે જોડાયેલું જે પણ કામ છે ને એ મારું છે. અને પછી સરકારમાં જોડાયો, સરકારમાં જુદી જુદી કચેરીમાં કામ કરવાનું થયું, પણ ત્યાં એમ લાગ્યું કે કેટલીક એનર્જી લોસ થાય છે, જુદા પ્રકારે મિટિંગમાં ડાયનેમિક્સમાં એમાં સમય જાય છે. એના કરતાં 100% એવું કામ કરીએ તો કે જ્યાં આપણી બધી જ એનર્જી માણસોને ચારવાના કામમાં થાય, માણસોની માવજતમાં થાય. અને એ 2011માં જે ઉભરો આવ્યો અને એ નોકરી છોડી આજે બહુ જલસાથી અનેક રાજ્યોમાં, લગભગ અત્યાર સુધીમાં 19 રાજ્યોમાં કામ કરવાનું થયું છે. અને જેમ વધુ લોકોને મળીએ છીએ એમ એ પ્રેરણા વધતી જાય છે, પ્રેરણા આપવા કરતાં આપણને મળે છે એવું મને બહુ સીધું સટ્ટ સમજાય છે કે જ્યારે તમે કોઈ કામ વહેંચવા નીકળો છો ને ત્યારે તમે સૌથી વધુ પ્રાપ્ત કરો છો. એટલે આજે તમારી સાથે વાત કરું છું ને તો 2 વાત એવી તો આવે જ કે જે મને અંદર ટચ કરશે અને એ મારામાં ઉમેરો કરે છે અને એટલે હું બીજામાં ઉમેરો કરી શકીશ, પણ હું લઈ લેવા જો ત્યાં જઈશ માત્ર તો એ હેતુ સર નહીં થાય એવું મને સમજાય છે. એટલે વ્યાપારીકરણ ચોક્કસ ફી અમે લઈએ, પણ વ્યાપારીકરણ એટલે કોમર્શિયલાઇઝેશન એ જે છે ને એ 2 શબ્દ બહુ જુદા છે. પ્રોફેશનલિઝમ ને કોમર્શિયલ આ 2 વચ્ચે બહુ મોટી ભેદરેખા છે. એટલે માત્ર કોમર્શિયલ થાય ત્યાં આગળ એક ડિસ્ટન્સ થવાનું અને વ્યાવસાયિક થાય અથવા તો સ્વૈચ્છિક થાય એ અદ્ભુત છે. અહીંયા આપણે ઊભા છીએ, સ્વૈચ્છિક ભૂમિ છે અને એટલે અદ્ભુત રીતે કામ થવાનું છે. એટલે એ હાર્ટમાંથી થવાનું છે. એટલે છેલ્લે એક વાત એવી કહું કે બુદ્ધિ લાગણી, અહીંયા હું ઊંધું બોલ્યો, તમે જુઓ કે અહીંયા બુદ્ધિ રહે છે ને અહીંયા લાગણી રહે છે એવું આપણે કહેવા ટેવાયેલા છે. અને માપીએ તો 2 વચ્ચે 1.25 ફૂટનું અંતર છે. નમ્રતાથી માથું નીચું રહે તો એ અંતર 1 ફૂટનું થઈ જાય અને જ્યાં લાગણી રહે છે ત્યાં બુદ્ધિ રહેવા માંડે ને બુદ્ધિ રહે છે ત્યાં લાગણી રહેવા માંડે ને, તો વિવેક બુદ્ધિ નામનું એક સંતુલન આપણા બધામાં આવે. અને બુદ્ધિને લાગણીના સંતુલનમાં લાગણી સવાઈ હોય ત્યારે બીજા માણસની સંવેદના સમજાય. એટલે સવાઈ લાગણી સાથે આપણે જીવવા માંડીએ આજુબાજુમાં. અત્યારે એક્સિડન્ટનો વિડીયો બનાવી એના કરતાં ખભે નાખીને દવાખાને લઈ જઈએ તો એ સવાઈ લાગણી છે, અને વિડીયો બનાવીએ તો એ આખી ઘટના બુદ્ધિવાળી થઈ. સંવેદના તો ત્યાંય છે પણ બુદ્ધિવાળી થઈ. કોઈક બીજું બચાવશે એવી રાહ જોઈએ છીએ, પણ હું ક્યારે જઈશ એ જગ્યાએ પહોંચીએ તો આપણે બધા મજાથી કામ કરી શકીએ એવું મને સમજાય છે. આ સીધા સાદા શબ્દો તમારા સીધા સાદા સવાલમાં મને સૂજાય મેં તમને કહ્યા છે. થેન્ક યુ. બસ સર, ખાલી એક જ છેલ્લો પ્રશ્ન તમને પૂછ્યો. આ તાલુકા, અમારા તાલુકામાં શિક્ષણનું અમારી માથે મેણું જ છે, નિરક્ષરતાનું અમારી માથે બેણું છે. જોકે હવે તો ઘણી બધી એવી સંસ્થાઓએ પગલાં અમારામાં અહીંયા પગલાં માંડ્યા છે. સ્વામિનારાયણ ગુરુકુળ છે, નિરંજનાબેન પંકજભાઈ મહેતા જેવી ખાનગી કોલેજો શાળાઓ થઈ છે, તે છતાં પણ આ શિક્ષણનું જે પ્રમાણ છે એ ખૂબ નહિવત છે. એક પણ ચોપડી ભણ્યા વગરના બાળકોને વાંચતા લખતા કરે એ બહુ અભિનંદનને લાયક છે. પણ આ તાલુકાની પ્રજામાં હમણાં તમે જોયું ઘણા બધા શ્રેષ્ઠીઓ છે, ઘણા બધા દાતાઓ છે, પણ વાલીલાલભાઈ સાવલા જેવા 2-4 જૂજને બાદ કરતાં અહીંયા એવી સંખ્યા દેખાણી ને આવા અમારા આગેવાનોને, અમારા વિદ્વાનોને ને અમારા સાક્ષરોને એક શબ્દમાં જો પ્રેરણા આપવી હોય તો આપ શું કહેશો? એક શબ્દમાં હું એટલું જ કહીશ કે કેળવણીમાં કામ કરવું કે શિક્ષણમાં કામ કરવું એ રોકાણ છે અને પરિણામો એના લાંબા, ખૂબ લાંબા હોય છે. પણ કેળવણીના કામ કરવાને ખાલી જો મિકેનિકલ કરાવી દઈએ તો એ ડિગ્રી સાથે ખાલી આટલી ડિગ્રી મળીને આટલો પગાર મળ્યો એટલે આખો પંથક આપણે બધા એ શીખીએ અને બધા આગેવાનો એ પ્રકારનો પ્રયત્ન કરે કે હું જે ભણું છું એ મને એક સારો માણસ બનાવવા માટે અને મારી જિંદગીને સારી બનાવવા માટેની પ્રક્રિયા છે. હું જે ભણું છું એ માત્ર કમાઈને પગાર સાથે, પૈસા સાથે જોડી દેવાની વાત નથી. આ 2 સેતુ શૈક્ષણિક સંસ્થાઓ પણ શરૂ કરે અને પ્રજા તરફથી પણ, આ ખાસ કરીને માતા પિતા તરફથી અને આગેવાનો તરફથી આ મેસેજ જાય કે આપણે ભણીએ છીએ એ આપણે સારા માણસ બનીએ અને આપણા કારણે દુનિયા સારી બને એ માટે છે. જો એ જગ્યાએ મેળ પડે તો કેળવણીનું ક્ષેત્ર ખુલે, શિક્ષણનું અટકે. અત્યારે આપણે માત્ર શિક્ષણને ફરીને કામ કરીએ છીએ પણ કેળવણીની મૂળ પ્રક્રિયા ક્યાંક આપણે થોડા ભૂલ્યા છીએ. જો એના તરફ પાછા વળીએ તો નવી શિક્ષણ નીતિમાં એની વાતો ખૂબ છે, જો અમલીકરણ થાય તો અદ્ભુત પરિણામ આવે એવી સંભાવના છે. થેન્ક યુ. હા સર, નવી કેળવણીની વાત તમે કરી એટલે તાજેતરમાં જ ગીતાજી વિશે એક આપણી સરકારે નક્કી કર્યું, ગુજરાત સરકારે, કે હવે ગીતાજી ભણાવવામાં આવશે. આ એક બહુ સારો કોન્સેપ્ટ છે. હમણાં જો ત્રિકાલદાસ બાપુને મળ્યો, ત્રિકાલદાસ બાપુએ
पहला गीतानुं वचन अमारे अहीं 557 जेटला सत्संग कर्या श्री रविभाण संप्रदाय दरियास्थान मंदिर छे त्यां त्रिकालदास बापू छे डॉक्टर छे पोते पीएचडी करूं छूं साहेब एमणे गीताना हूँ सत्संग पूरा कर्या पूरो कर्या पछी सीधो हूँ गंगा सतीने पानबाईनो विषय लीधो एटले क्यांक ने क्यांक મને એવું લાગે છે કે સત્સંગની રીતે આવા સંતો ખૂબ આ લોકોને જગાડવાનો પ્રયાસ કરે છે. પણ મારો પ્રશ્ન આપને એ છે કે શિક્ષણને ગીતાજીને જે રીતે લીધું એ રીતે એને જો ખરેખર લેવું હોય તો પહેલાં ધોરણથી કરીને 12મા ધોરણ સુધીમાં જો એના બધા અધ્યાયનો સમાવેશ કરવામાં આવે કે એને કેને જેમ કે આપ જાણો છો એમ રામાયણ લખ્યું વાલ્મીકીજીએ પણ માનસ રામાયણ તુલસીદાસે સર્જ્યું અંતે માનસ રામાયણ મગજમાં આવ્યું વાલ્મીકીજીનું રામાયણ કોઈ તો આ ગીતાજીને કઈ રીતે તમે આપ સરકાર સાથે જોડાયેલો છું અને આનંદની વાત છે કે એ શિક્ષણ સાથે જોડવામાં આવ્યું. મારો મત કદાચ સાવ જુદો છે. હું અહીંયા જે વાત કરીશ ને એ સાવ જુદો છે. હું એવું માનું છું કે શિક્ષણ અને કેળવણીની જે વાત કરીને આપણે કેળવણીની પ્રક્રિયા અને મંદિરમાં માથું ઝૂકે છે તો ગુરુદ્વારામાંય ઝૂકે એમાં કોઈ વાંધો તો છે જ નહીં અને મને બેયની શ્રદ્ધા હોય તો કાંઈ ખોટું નથી. પણ મારે મંદિરમાં જ જવું જોઈએ કે મારે ગુરુદ્વારે જ જવું જોઈએ કે મારે નમાજ જ પડવી જોઈએ એ જે પ્રકાર છે તો એ એક સિસ્ટમ છે જે સદીઓથી મને એની બહુ સમજણાઈ નથી એટલે એના માટે હું બહુ કહેવા માટે કદાચ નાનો હોઈશ. પણ મને એટલું ચોક્કસ સમજાઈ ગયું છે મારી જિંદગીમાં કે એ ધર્મની વ્યવસ્થા જે આપણને શીખવે છે એ આપણને ક્યાંય બાંધવી ન જોઈએ. ધર્મ આધ્યાત્મિકતાના માર્ગે આપણને ખુલવા અને ખીલવા તરફ લઈ જાય ને તો એવા પ્રકારનું શિક્ષણ થાય કે જ્યાં આગળ આપણે બાળપણથી જ એ ઈશ્વરીય તત્વ કે પ્રાકૃતિક તત્વ સાથે કનેક્ટ થઈએ ને તો આપણને ખબર પડે જ છે કે સૃષ્ટિમાં તો બધું જ અદ્ભુત છે અને હું જ્યાં કનેક્ટ થઉં છું ને એ મારો સ્વધર્મ છે. અને અંતે દરેક વ્યક્તિને આ ક્ષણમાં મારે શું કરવું જોઈએ જે જનહિતાર્થ અને મારા હિતાર્થ બેયના કામમાં છે એ સ્વધર્મ સમજાય એ પ્રકારની જેટલી પ્રક્રિયા આપણે લઈએ ને અંદર એ બધી શિક્ષણની પ્રક્રિયા છે. બાકી ઘણી બધી વખત લેબલ થશે ત્યારે એમાં ઘણા બધા બીજા મુદ્દાઓ પણ જોડાઈ જાય છે અને અત્યારે એવા મુદ્દાઓ ખૂબ આપણે સામે આવે છે. એક શબ્દ બોલાઈ જવાથી કે એક વાત બોલાઈ જવાથી આપણે બહુ ટિપિકલ રિસ્પોન્સમાં આવી ગયા બધા અને ખૂબ જુદી જગ્યાએ પહોંચી ગયા પણ ભૂલી ગયા કે અંતે તો માણસ છીએ અને માણસનો પોતાનો ઈશ્વર છે તો એ ત્યાંનું જોડાણ જો થાય તો આપણા આ રિસ્પોન્સીસ ઓછા થાય. આ ક્રૂરતાથી વર્તવાના જે રિસ્પોન્સીસ શરૂ થયા છે એ કોઈ દિવસ શિક્ષણનો માર્ગ ન હોઈ શકે. હું તમારી સાથે પ્રેમથી સંવાદ કરી શકું, હું તમારો કોલર શું કામ પકડું? પણ હું કોલર પકડવો જોઈએ એવા પ્રકારનું વિજ્ઞાન સમજવા માંડીશ તો ક્યાંક શિક્ષણ ધર્મ આ બધી વ્યવસ્થા ફેલ ગઈ અને આપણે હથિયારો ઉઠાવી લેવા જોઈએ એ જગ્યાએ જો પહોંચી ગયા હોઈએ તો આપણે ગડબડમાં આવ્યા એવું મને શિક્ષક તરીકે સીધું સમજાય છે. અને જાહેર માધ્યમના માધ્યમથી બોલતો હોઉં ત્યારે મને પૂરી ગરિમા સાથે કહેવું છે કે આ મારા બહુ બહુ સ્ટ્રોંગ પર્સનલી મને એવું લાગે છે કે કેળવણી જો એક શિક્ષક જો અદ્ભુત રીતે કામ કરે ને અને માતા પિતા ત્રણ જણા કી મેમ્બર છે અમે એને ચાવીરૂપ કહીએ છીએ. એકવાર મારે એક કાર્યક્રમમાં થયું હતું એન્જિનિયરિંગ કોલેજમાં 400 વિદ્યાર્થીઓને પ્રવચન આપતો હતો હું. એમાં સહજતાથી મેં એક સવાલ પૂછ્યો કે ગાંધીજીને ઓળખો છો? બધા કે હા ગાંધીજીને તો સૌ ઓળખે. એટલે મેં એમ પૂછ્યું કે ગાંધીજી શું કામ કરતા, એનો વ્યવસાય શું હતો? એટલે એક છોકરા હાથું છોકરીને કીધું ગાંધીજી એન્જિનિયર હતા. હવે એન્જિનિયરિંગ કોલેજ હતી, હું જેવું બોલ્યો અહીંયા તમે શૂટ કરતી વખતે હસી પડ્યા એમ ત્યાં આખો ક્લાસ હસી પડ્યો. છોકરાને સડનલી એમ થયું કે મારાથી કંઈક બફાઈ ગયું એટલે એ ચૂપ થઈ ગયો, સિરિયસ થઈ ગયો. મેં એને કીધું બેટા અહીંયા આવ. તો કે નાના સર સોરી એમ. એને એમ થયું કે મારી અહીંયા અપમાન થશે, પટકી પાડશે. મેં કીધું તું અહીંયા તો આવ પહેલાં. એટલે એને ઉપર બોલાવ્યો અને એને ખભે હાથ મૂકીને મેં આગળ બેઠેલા ત્રણ લાઇનમાં અધ્યાપકો પ્રિન્સિપાલ બેઠા હતા અને મેં એવું કહેલું ત્યારે કે તને ગાંધીજી શું કામ કરતા ને ગાંધીજી કોણ હતા એની ખબર નથી ને એના ઉપર તારે નીચું જોવાની જરૂર નથી, તારી ભૂલ નથી. આ આગળ ત્રણ લાઇનમાં બેઠા છીએ અને હું જે ઊભો છું ને અમે તને ગાંધીજીનો યોગ્ય પરિચય નથી આપી શક્યા એટલે નીચું તો અમારે બધાએ જોવાનું છે આ ત્રણ લાઇનને મારે કે અમે તને ગાંધીજીની ઓળખાણ જ ન હતા. અને મેં એવું કહેલું ત્યારે કે તને ગાંધીજી શું કામ કરતા ને ગાંધીજી કોણ હતા એની ખબર નથી ને એના ઉપર તારે નીચું જોવાની જરૂર નથી, તારી ભૂલ નથી. આ આગળ ત્રણ લાઇનમાં બેઠા છીએ અને હું જે ઊભો છું ને અમે તને ગાંધીજીનો યોગ્ય પરિચય નથી આપી શક્યા એટલે નીચું તો અમારે બધાએ જોવાનું છે આ ત્રણ લાઇનને મારે કે અમે તને ગાંધીજીની ઓળખાણ જ ન કરાવી. તો તને એમ લાગ્યું કે એન્જિનિયર છે, પણ અમે જો તને ઓળખાણ બરાબર કરાવી હોત તો તારા માટે કદાચ આ હસવાનો પ્રશ્ન આવ્યો. એટલે તું મુંજામાં, મુંજાવાનું અમારે છે. એટલે મને એમ લાગે છે કે આ ત્રણ લોકો જ બદલાવ લાવી શકશે. જેના ઘરે છોકરું જણાય છે, જેના ખોળામાં આંગળામાં રમે છે એ મા બાપ, અને ત્રીજો શિક્ષક. બદલાવ તમામ પ્રકારના સંભવ છે, આ ત્રણ માણસથી સંભવ છે. બાકીની સિસ્ટમ આપોઆપ એના સપોર્ટમાં આવે. આ મને બહુ સાદું એક લાઇનમાં સમજાય એવું ગણિત છે. દર્શક મિત્રો, આ હતા દીપકભાઈ તરજિયા સાહેબ. આપણે ઈસારના કેમ્પસમાં છીએ અને ખાસ તો ઈસારનું જે આ એક આપ જોઈ શકો છો
જે શૈક્ષણિક મહિલાઓ અને બાળકો માટે જે કંઈ લાઇબ્રેરી લર્નિંગ સેન્ટર અને જેને કહી શકાય કે રાપર તાલુકાના વિકાસમાં જેમણે શૈક્ષણિક નું યોગદાન આપ્યું છે એવા ઈશારના સમગ્ર ટીમને અભિનંદન।